सूरत शहेरना उदना रिलायंस मॉल खाते जेट इंडिया इंस्टिट्यूट द्वारा 26 जानुआरी ना रोज टैलेंट कॉन्सर्ट 2022 नु आयोजन कृष्णा डांस एकेडमी ना सहयोग थी कर्यो हतो। कोरोना काल बाद थोड़ी छूटछाटो मळता बाळकोने मनोरंजन साथे पोताना टैलेंट ने लोको सुधी पहोंचाड़ी शके ते माटे सूरत शहेरना उदना रिलायंस मॉल खाते जेट इंडिया इंस्टिट्यूट द्वारा 26 जानुआरी ना रोज टैलेंट कॉन्सर्ट 2022 નું આયોજન કૃષ્ણા ડાન્સ એકેડેમીના સહયોગથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ ડાન્સ, એક્ટિંગ અને મોડેલ જેવા વિવિધ પર્ફોમન્સ આપ્યા હતા। આ કાર્યક્રમમાં 60થી વધુ લોકોએ ભાગ લીધો હતો। આ કાર્યક્રમમાં સન્માનના અતિથિ તરીકે એડવોકેટ બીના ભગત, બીનાબેન દેસાઈ, કાજલ શાહ, પ્રતિમાબેન સોની અને જ્યુરીમાં જગદીશ પુરોહિત, અમિત શાહ, રૂપેશ વકીલ, ડિમ્પલ લોટવાલા હાજર રહ્યા હતા। જ્યારે આ કાર્યક્રમના શો સ્ટોપર પૂર્વી શાહ, મોનિકા સિપાની, નિહાલ ગુડલકને જાહેર કરવામાં આવ્યા હતા, જેથી વિજેતા થયેલને ટ્રોફી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે બીજાઓને પણ સર્ટિફિકેટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમમાં જેટ ઇન્ડિયાના શિરીન વસ્તાની હાજર રહ્યા હતા, એન્કર તરીકે જિજ્ઞેશ પાટીલ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમનું આયોજન અમિત ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું। કોરોનાની ત્રીજી લહેર પછી આજે જો આ બચ્ચાઓ માટે પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો બચ્ચાઓમાં ઉત્સાહ બહુ વધારે છે અને એ લોકોને પ્લેટફોર્મ સારું મળી રહે। એક્ટિંગ, મોડેલિંગ, ડાન્સિંગ, સિંગિંગ દરેક માટેના એ લોકોના આગળના સ્કોપ વધારે છે। मेरा नाम शिरीन बस्तानी है, मैं जेट इंडिया से हूँ। आज किस तरह का कार्यक्रम रखा है? आज रिपब्लिक डे है एंड हम लोगों ने टैलेंट शो रखा है जहाँ डांस, एक्टिंग और मॉडलिंग स्टूडेंट्स को हम प्लेटफॉर्म दे रहे हैं। सारे एज ग्रुप के स्टूडेंट्स यहाँ आए हैं, बच्चे यहाँ आए, उनके पेरेंट्स आए हैं उनके साथ में। 60 से ज़्यादा पार्टिसिपेंट्स हैं आज और डांस, एक्टिंग, मॉडलिंग ये सारे परफॉर्मेंसेज आज स्टूडेंट्स कर रहे हैं, जिसमें से कुछ विनर्स निकाले जाएंगे। सारे पार्टिसिपेंट्स जो जीत जाएंगे उनको सर्टिफिकेट्स और ट्रॉफीज मिलेगी एंड बाकी के पार्टिसिपेंट्स जो है उनको भी सर्टिफिकेट्स मिलेंगे। बच्चों ने किस तरह से जो तैयारियां तो की थी और आज बच्चों ने काफ़ी तैयारियां की है, काफ़ी दिनों से तैयारियां की है बच्चों ने। पेरेंट्स ने काफ़ी सपोर्ट किया है उनको, इंस्टीट्यूट ने काफ़ी सपोर्ट किया है। આપણે આ રિપબ્લિક ડે નિમિત્તે રાખેલો છે જેમાં આપણે મેની મોર કેટેગરીઝ છે, એક્ટિંગ છે, મોડલિંગ છે, ડ્રામા છે, ડાન્સ છે અને સિંગિંગ છે। એવી રીતના અલગ અલગ કેટેગરીમાં આપણે બચ્ચાઓને ઉત્સાહિત કરી શકે અને એ લોકોને એક ટેલેન્ટ દેખાડી શકે એ માટે એક પ્લેટફોર્મ ઊભું કરેલું છે। જેમ બચ્ચાઓએ પાર્ટિસિપેટ કરેલું, 60 જેટલા બચ્ચાઓએ પાર્ટિસિપેટ કર્યું છે, દરેક અલગ અલગ કેટેગરીઝમાં છે, દરેક અલગ અલગ જગ્યાએથી આવેલા છે અને એક જ પ્લેટફોર્મ પર મલ્ટી પ્લેટફોર્મ પ્રોવાઈડ કરેલું છે। આજના વિશેષમાં એ દેખવા મળ્યું કે બચ્ચાઓનો બહુ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે, બધા પોતપોતાના ઘરેથી બહુ સારી રીતના તૈયારી કરી, પ્રિપેરેશન કરીને આવ્યા છે, સાથે સાથે જે લોકોનો પેરેન્ટ્સનો પણ ઉત્સાહ ખૂબ જ જોવા મળ્યો છે, તેમજ અમારા સપોર્ટિંગમાં અમારા ડિમ્પલ મેમ લોટવાલા, તેમજ મોનિકા મેમ છે, તેમજ અમારા જ્યુરી મેમ્બર્સ છે, તેમજ અમારા જેટલા પણ ગેસ્ટ છે એ લોકોનો બધાનો સહકાર બહુ સારી રીતના મળ્યો છે અને રિલાયન્સ મોલ જે આજે અમને અમારી સાથે વેન્યુ પાર્ટનર્સમાં છે એમને અમને એઝ અ વેન્યુ પાર્ટનર્સ અમારી સાથે જોડાયેલ છે। અરવિંદ રાઠોડ, એબીસી ન્યૂઝ, ગુજરાત, સુરત।